મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક કરી દો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દો. તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ સાણા ડુંગર, જ્યાં ઐતિહાસિક અને પ્રાચીન જગ્યા આવેલી છે. અને મહાભારતના સમયમાં પાંચ પાંડવોમાંથી સૌથી બળવાન ભીમ અને હિડિંબાના લગ્ન અહીંયા થયા હતા, તે પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો મિત્રો, ફાઇનલી આપણે સાણા ડુંગર પહોંચી ગયા છીએ અને અહીંયા મોમય માતાજી અને પુત્રા દાદા વિરાજમાન છે, જેના હું તમને દર્શન કરાવી દઉં. મિત્રો, અહીંયા સાણા ડુંગરનો લેખ લખેલો છે અને અહીંયાથી થોડા પગથિયા સળીએ એટલે મોમય માતાજીનું મંદિર આવે છે અને તેની બાજુમાં પુત્રા દાદા બિરાજમાન છે. જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે મોમય માનું મંદિર છે અને તેની બાજુમાં પુત્રા દાદાનું મંદિર છે, જેના હું તમને દર્શન કરાવી દઉં. અને અહીંયા લોકો માનતા કરતા હોય અને પોતાની માનતા પૂરી કરવા માટે લોકો અહીંયા ધજા ચડાવતા હોય છે. તો મિત્રો, મંદિરની અંદર જઈએ એટલે ભોળાનાથના દર્શન થાય, ત્યાર પછી મોમય માતાજીના દર્શન થાય. અને માતાજીના દર્શન કરી લીધા હોય તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આ જગ્યા ઉપર 300 પણ વધારે આવી ગુફાઓ આવેલી છે અને કહેવાય છે કે પાંડવો જ્યારે વનમાં ગયા ત્યારે આ જગ્યા ઉપર રહેતા હતા. સળીએ એટલે કુદરતી સૌંદર્ય, અદ્ભુત દ્રશ્ય જોવા મળી જાય છે, તે હું તમને બતાવી દઉં. તો મિત્રો, અહીંયા આવો એટલે મનને શાંતિ મળે એવું વાતાવરણ અને બધી બાજુ પહાડો, કુદરતી દ્રશ્ય જોવા મળી જાય છે. માતાજીના દર્શન કરીને ફરી પાછા નીચે આવી ગયા છીએ અને હવે જે જગ્યા બતાવવા જઈ રહ્યો છું તે જગ્યા ઉપર કહેવાય છે કે અહીંયા ભીમે હાથી રાખ્યા હતા, એટલે આ જગ્યાને હાથીખાના તરીકે ઓળખવામાં આવે છે. અને હાથીખાનાની બાજુમાં જે જગ્યા દેખાય છે, કહેવાય છે કે આ જગ્યા ઉપર ભીમના માતા એટલે કે કુંતા માતા અહીંયા રહેતા હતા. ભીમની સોરી અને શિવલિંગે જવાનો રસ્તો ખૂબ જ ખરાબ થઈ ગયો છે અને આ પગથિયા જે તમને વિડીયોમાં દેખાય છે તે પગથિયા અડધે સુધી જ આવેલા છે. મિત્રો, તમે ગમે ત્યારે અહીં આવો ત્યારે આ રસ્તા ઉપર ધ્યાન રાખીને ચાલવું.
શાસ હમ જોઈ રહ્યા છો તે છે ભીમ ચોરી. કહેવાય છે કે અહીંયા ભીમ અને હિડિંબાના લગ્ન આ ચાર સ્તંભની વચ્ચે થયા હતા. અને મિત્રો, આ છે ભીમે બનાવેલી શિવલિંગ, જેના હું તમને દર્શન કરાવી દઉં.